जय श्री कृष्ण विद्यार्थियों, आपणे धोरण त्रीजू अने एमां विषय गणित। गणित में आपणे पाठ 12 आपणे भाग पाड़ी शकीशुं ते आपणे अभ्यास करता हता। तो तेमां आपणे आजे प्रश्न नंबर 6 ते अभ्यास करवानो छे अने शीखवानो छे के शुं कीधुं छे। तो एमां आपणे पहेला उदाहरण जोईए अने एना उपरथी प्रश्न नंबर 6 छे केवी रीतना करवो ते आपने व्यवस्थित अने सरस रीतना याद रही जाए। तो पहेला ए जोईए, अहींया कीधुं छे के 20 ने 4 वडे भांगो, एटले अहींया 4 ने छे એ ભાંગવાના છે, 4 વડે ભાંગવાના છે 20 ને, એટલે આપણે 4 નો ઘડિયો બોલવો પડે, 4 નો ઘડિયો બોલવો પડે। એટલે તો 4 ના પાડામાં 20 આવે તો કે આવે, એટલે 4 5 20, એટલે આપણે 5 ઉપર લખ્યા અને અહીંયા લખ્યા 20, કેટલા લખ્યા 20, એટલે પછી 20 માંથી 20 ને શું કરવાના, બાદ કરવાના, એટલે નીચે આવી ગયા 2 શૂન્ય, એટલે અહીંયા નીચે 2 શૂન્ય આવી જાય એટલે આપણો ભાગાકાર સાચો। આપણે 20 ને 4 વડે ભાંગ્યા એટલે જવાબ આવ્યો 5, અહીંયા જે ઉપર હોય એ આપણો જવાબ હોય એટલે આપણો જવાબ આવ્યો 5। એવી રીતના અહીંયા હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 6, ઘડિયાની મદદથી ભાગાકાર કરો। ઘડિયાની મદદથી ભાગાકાર કરવાનો છે, 6 ભાંગ્યા 2, 6 ભાંગ્યા 2, તો 2 ના પાડામાં 6 આવે તો કે આવે, 2 3 6, એટલે આપણો જવાબ આવ્યો અહીંયા 3, કારણ કે 2 ને 3 વડે ગુણીએ તો 6 જવાબ આવે, પણ 6 માંથી 6 બાદ કરીએ એટલે 0, એટલે આપણો જવાબ આવ્યો 3। પછી 9 ભાંગ્યા 3, એટલે 3 3 9, એટલે એવી રીતના અહીંયા પણ 3 પાછો જવાબ। પછી ત્રીજું 12 ભાંગ્યા 4, એટલે અહીંયા જવાબ આવ્યો 4, ચોખ્ખા અહીંયા પણ જવાબ આવશે 3, 4 નહીં 3 આવશે, કારણ કે 4 3 12 એવી રીતના થાય। એના પછી ચોથું 18 ભાંગ્યા 6, 6 3 18, એટલે અહીંયા આવ્યા 18, પછી અહીંયા જવાબ આવ્યો 3। પછી પાંચમું 21 ભાંગ્યા 7, 7 3 21, કેટલા આવે 21, એટલે અહીંયા જવાબ આવ્યો ફરી પાછો 3। પછી છઠ્ઠું 25 ભાંગ્યા 5, 55 25, 55 કેટલા થાય 25 થાય, એટલે જવાબ આવ્યો 5। પછી સાતમું 32 ભાંગ્યા 4, 8 4 32, એટલે અહીંયા આવ્યો જવાબ 8। એના પછી 35 ભાંગ્યા 7, 5 7 35, કેટલા થયા 5 7 35, 40 ભાંગ્યા 4, એટલે 10, 10 4 40, એવું થાય, શું થાય 10 4 40। એવી રીતના અહીંયા છે આપણે છઠ્ઠો પ્રશ્ન છે તે આવી જ રીતના ઘડિયાના આધારે ગણવાનો છે। તો બાકીનું જે નીચેનું છે એ તો તમને હવે આવડી જ જશે વ્યવસ્થિત। તો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 7। તો હવેમાં પ્રશ્ન નંબર 7, સાતમો પ્રશ્ન છે ભાગાકાર કરો। તો આપણે ભાગાકાર છે તે વ્યવસ્થિત શીખવાના છે। તો પહેલો આપણે દાખલો છે તે જોઈએ, 48 ને 2 વડે ભાંગવાના છે, કેને તો કે 48 ને, તો આપણે અહીંયા 2 નો ઘડિયો બોલવાનો થાય, તો 2 2 4 થાય, એટલે પહેલાં આપણે 4 ને જોવાના અને 2 2 થાય 4, તો 2 ને અહીંયા ઉપર લખશું અને અહીંયા નીચે મૂકશું 4, તો 4 માંથી આપણે 4 ને શું કરવાનું તો કે બાદ કરવાના, 4 માંથી 4 બાદ કરીએ એટલે આવ્યા 0, શું આવ્યું 0, અને એના પછી 8 હોય એને આપણે નીચે ઉતારવાના, એના પછી 8 ને નીચે ઉતાર્યા, 2 4 8, 2 4 8 થયા। તો હવે પછી 8 ને 8 માંથી શું કરવાનું બાદ કરવાનું, ભાગાકાર હોય ત્યાં હંમેશા બાદબાકી હોય, એટલે 8 માંથી 8 ને બાદ કરીએ એટલે શું આવ્યું 0, એટલે અહીંયા છેલ્લે આવી ગયા 0, એટલે 48 ને આપણે 2 વડે ભાંગ્યા એટલે આપણો જવાબ મળ્યો 24, શું મળ્યો તો કે 24। એવી જ રીતના દાખલા નંબર 2, 68 ને 2 વડે ભાંગવાના છે, તો આપણે એક એક સંખ્યાને ભાંગશું તો કે પહેલાં 6, તો 2 ના ઘડિયામાં 6 ક્યાં આવે તો કે 3 2 6 અને 2 3 6, તો 2 ને અહીંયા ઉપર 3 અને અહીંયા નીચે લખવાના 6, તો 6 માંથી 6 ને શું કરવાનું બાદ કરવાનું, 6 માંથી 6 બાદ જાય એટલે 0,
અને અહીંયા આઠ છે તો આઠને ઉતારવાના અહીંયા નીચે, શૂન્ય આવી જાય પછી આઠને નીચે ઉતારવાના. બે ચાર કેટલા થાય? આઠ. બે ચાર આઠ થાય. ફરી પાછા આઠમાંથી આઠ બાદ કરો એટલે ઝીરો. આઠમાંથી આઠ બાદ કરો એટલે થયા ઝીરો. પછી ત્રીજો, અહીંયા છે ઓગણસિત્તેર ભાંગ્યા ત્રણ, અહીંયા ત્રણનો ઘડિયો બોલવાનો થાય. તો ત્રણ બે કેટલા થાય? છ. ત્રણ બે અહીં ઉપર મૂકવાના અને છ અહીંયા નીચે. તો છમાંથી છને શું કરવાનું? બાદ કરવાના. છમાંથી છ જાય તો ઝીરો, અને નવના અહીંયા નીચે ઉતારવાના. ત્રણ ત્રણ નવ, ત્રણ ત્રણ નવ, નવમાંથી નવ જાય એટલે ઝીરો, નવમાંથી નવ જાય એટલે ઝીરો. પછી ચોથો દાખલો, ત્રાણું ભાંગ્યા ત્રણ, ત્રાણુંને ત્રણ વડે ભાંગવાના. ફરી પાછો ત્રણનો ઘડિયો બોલવાનો, ત્રણના પાડામાં નવ ક્યાં આવે એ જોવાનું. તો કે ત્રણ ત્રણ નવ એટલે અહીંયા નવ, તો નવમાંથી નવ બાદ કરવાના. નવમાંથી નવ જાય એટલે ઝીરો, અને અહીંયા છે ત્રણ, ત્રણને નીચે ઉતારવાના. અહીંયા ઝીરો આવી જાય પછી ત્રણને નીચે ઉતારવાના. ત્રણ એકુ ત્રણ, એના એ લેખા ત્રણ એકુ ત્રણ. ફરી પાછા ત્રણમાંથી ત્રણ જાય એટલે ઝીરો, ત્રણમાંથી ત્રણ જાય એટલે ઝીરો. પછી પાંચમો દાખલો, ચુમ્માલીસ ભાંગ્યા ચાર, ચુમ્માલીસ ભાંગ્યા ચાર, અહીંયા ચારનો ઘડિયો બોલવાનું. ચારના પાડામાં આપણે ચાર એકુ ચાર, ચારમાંથી ચાર જાય તો શૂન્ય, અને ફરી પાછા ચારને અહીંયા જે બીજી સંખ્યા હોય એને નીચે ઉતારવાની. ચાર એકુ ચાર, ચારમાંથી ચાર જાય એટલે શૂન્ય આવી જાય. એટલે આવી રીતના છે વ્યવસ્થિત ભાગાકાર છે તે શીખવાના છે. તો વિદ્યાર્થીઓ, આજે મેં તમને જેટલું પણ શીખાયું છે યાદ રાખજો અને તમારી સ્વાધ્યાય પોથીમાં ઉતારી લેજો. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ, બાકીનું છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.